राजकोट जिला ધોરાજી માં નંદનવન જતા બાગ આ ગાર્ડન આવેલું છે. હાલ આ બાગ ખંડેર હાલતમાં છે. અહીં સાફ સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. અને આપને જણાવી દઈએ કે અહીંના સફાઈ કામદાર અને ચોકીદારને વહીવટદાર શાસનમાં છૂટા કરી દીધા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડીએલ ભાષા, દિનેશભાઈ વોરા તથા અન્ય કોંગ્રેસના હોદ્દેદારો જનતા બાગ મુલાકાતે આવ્યા હતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને કોંગ્રેસના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડીએલ ભાષાએ પણ રજૂઆત કરી છે કે સફાઈ કામદાર અને ચોકીદારને જે છૂટા કરવામાં આવ્યા છે તેમને પાછા લાવવામાં આવે. ધોરાજીની જનતાની વર્ષોથી ધોરાજીનો જનતા ગાર્ડન ફરીથી ધમધમે એવી આશા અને અપેક્ષા તમામ રાજકીય માણસો પાસે હતી. અમે તન મન અને ધનથી સ્વ ખર્ચે જાત મહેનતથી આ જનતા ગાર્ડનનું નિર્માણ કર્યું છે. નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો ફરીથી આ બગીચો ખંડેર બને અને અમે જે ગામમાં જશ લઈ રહ્યા છીએ અમને જશ ન મળે એટલા માટે આ જનતા ગાર્ડનની અંદર કામ કરતા રોજમદાર કર્મચારીઓને છૂટા કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. ધોરાજી શહેરની અંદર રાજાશાહીના વખતનો જનતા ગાર્ડન આવેલ છે. આ જનતા ગાર્ડન ખંડેર હાલતમાં આવેલ હતો. ધોરાજી શહેરની અંદર 2017 પહેલા ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં શાસન હતું. આ શાસન દરમિયાન 65 લાખથી પણ વધુ રકમનો ખર્ચ આ જનતા ગાર્ડનની અંદર કરવામાં આવ્યો હતો, પરંતુ એમ છતાં પણ આ જનતા ગાર્ડનની હાલત સુધરવામાં આવી નહોતી. ખંડેર હાલતમાં જનતા ગાર્ડન હતો. ત્યારબાદ ધોરાજી નગરપાલિકાની અંદર લોકોએ કોંગ્રેસને જવાબદારી સોંપી, કોંગ્રેસ પક્ષે નગરપાલિકાની ધુરા સંભાળી, ત્યારે આ જનતા ગાર્ડનની અંદર નગરપાલિકામાંથી 1 રૂપિયો પણ ખર્ચ કર્યા વગર આ જનતા ગાર્ડનને નંદનવન બનાવવામાં આવ્યો છે. માજી નગરપતિ ધોરાજી નગરપાલિકા, ધોરાજી નગરપાલિકામાં 5 વર્ષ પહેલા લલિતભાઈ વસોયા જ્યારે ધારાસભ્યમાં ચૂંટાયા ત્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે ત્યાર પછી હું આવેલો અને આજે 5 વર્ષના પીરિયડની અંદર ધોરાજી નગરપાલિકાની અંદર આજે આ બગીચો છે રાજાશાહીના વખતનો જે ખંડેર હાલતમાં હતો. એ ધારાસભ્યશ્રીની સૂચનાથી અને એના માર્ગદર્શનથી સારો એવો બગીચો આજે બનાવેલો છે. હાલમાં બગીચાની અંદર 500ની અવર જવર પણ સારા પ્રમાણમાં છે. દરેક જ્ઞાતિના દરેક લોકો આ બગીચાની અંદર આવી જઈ રહ્યા છે. હાલમાં નગરપાલિકામાં પ્રમુખની મુદત પૂરી થયેલો હોય, સદસ્યોની નગર મુદત પૂરી થયેલી હોય, જેના કારણે વહીવટદારનું શાસન આવેલું છે અને વહીવટદારશ્રીએ ના પાડેલ મજૂરને ના પાડવાની ના પાડેલ હોવાથી હાલમાં કોઈ પણ મજૂર નગરપાલિકાના આમાં બગીચાની અંદર કામ કરતા નથી.